गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 नू हिंदी में पाठ नंबर 23 काम करो એટલે કે કામ કરો। तो आपने आ काव्य छे कोने लखी छे, तो मैथिली शरण गुप्त लखेली छे। तो आज आपने आपे गुजराती भाषांतर साथे आज आपे भणीशुं। तो पहलू जे यहाँ पे छे, सूरज कहता नहीं किसी से, मैं प्रकाश फैलाता हूँ। आपने आटला वाक्यनुं भेगू भाषांतर करशुं। सूरज एटले के सूर्य के भानु। तो सूरज कहता नहीं किसी से, एटले के सूरज कोई ने कहतो नथी के हूँ प्रकाश फैलाऊं छू। सूरज कोई दिवस कोई ने कहे छे के हूँ प्रकाश आपूं छू, फैलाऊं छू, कोई ने कहतो नथी। बादल कहता नहीं किसी से, मैं पानी बरसाता हूँ। बादल एटले के वादळ अने पानी एटले के पाणी। तो एटले के बादल कोई ने कहतो नथी के मैं एटले के हूँ पानी वरसाऊं छू। एटले के वादळ पण कोई ने कहतो नथी के हूँ पानी वरसाऊं छू। पछी छे, आंधी कहती नहीं किसी से, मैं आफत ढा देती हूँ। आंधी एटले के वावाझोडुं, એટલે કે વાવાઝોડું પણ કોઈને કહેતું નથી કે હું તમારી ઉપર આફત એટલે કે તમને ખબર છે વાવાઝોડું હોય તો આપણે બહુ બધી નુકસાની થાય આફત, તો આફત ઢા દેતી હું એટલે કે તમને હું આફત તમારી ઉપર નાખું છું એ કોઈ દિવસ કહેતી નથી। કોઈને કહે છે કે વાવાઝોડું કોઈને કહેતું નથી। કોયલ કહેતી નહીં કિસી સે, મેં અચ્છા ઘા લેતી હું। કોયલ એટલે કે કોયલ, કોયલ કોઈને કહેતી નથી કે હું એટલે કે સારું ઘાઉં છું। ઘા એટલે કે ઘાઉં છું, એટલે એ પણ કોઈને કહેતી નથી કે હું સારું ઘાઉં છું। નાચ દિખા કર ખેતો મેં, એટલે કે નાચ દિખા કર એટલે કે નાચ દેખાડીને ખેતોમાં, મોર પ્રાપ્ત કરતા હે માન એટલે કે મોર શું છે કે મોર ખેતરમાં નાચીને પોતાનું માન પ્રાપ્ત કરે છે। તમને બધાને મોરનું જે નાચ, તમે નાચ એટલે કે ડાન્સ કરવું, તો નાચવું એ આપને તમને ખબર છે જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે મોર શું કરે છે, નાચવા લાગે છે ખેતરોમાં, અને એ જોઈને એ પોતાનું માન પ્રાપ્ત કરે છે, એ પણ કોઈને કહેતો નથી। બાતો છે નહીં કામો છે, એટલે કે વાતોથી નહીં પણ કામથી આપનું માન પ્રાપ્ત કરાવવું જોઈએ, પણ કોઈને કહેવું જોઈએ નહીં। હોતી હે સબકી પહેચાન, એટલે કે કામોથી જ બધાની પહેચાન થાય છે। બાતો છે નહીં, બાતો એટલે કે વાતોથી નહીં પણ કામોથી જ બધાની પહેચાન થાય છે। તો તમને આ શું છે કે બધા કામ કરે છે પણ કોઈને કહેતા નથી કે હું આટલું કામ કર્યું કે શું કર્યું। તો અહીંયા આપણે આજે આ કાવ્ય સમજી ગુજરાતી ભાષાંતર સાથે અહીંયા તમને શબ્દાર્થ આપેલા છે એ પણ આપણે જોઈ ગયા। અહીંયા એક મુહાવરો આપેલો છે, આફત ઢાના, એટલે કે આફત આપની ઉપર આવે એટલે કે ઉદ્ધવ મચાના, એટલે કે બધું આપનું નુકસાન કરી નાખે, એટલે કે આ મુહાવરો છે। આપણે બાજુના પેજમાં સ્વાધ્યાય આપેલું છે તો આપણે સ્વાધ્યાય આજે કરીશું। ઉચિત ઉત્તર પર સહી, એટલે બોક્સમાં રાઈટ કા નિશાન લખાવ। પ્રકાશ કોણ ફેલાતા હે, પ્રકાશ કોણ ફેલાવે, સૂરજ। પાણી કોણ બરસાતા હે, તો બાદલ। નાચ કોણ દિખાતા હે, મોર। આફત કોણ ઢાતા હે, તો આંધી। તો આવી રીતે તમને રાઈટ કરવાનું છે। સમાનાથી શબ્દ ન હો ઉસ પર વૃત્ત, એટલે કે ગોલ રાઉન્ડ આપણે કરવાનો છે। સૂરજને શું કહેવાય, તો દિનકર એટલે પણ શું થાય, સૂરજ, રવિ એટલે પણ શું થાય, સૂરજ, અને દિનકર એટલે પણ શું થાય, સૂરજ, પણ આ સોમ છે, સોમ એટલે શું થાય, ચંદ્ર, એટલે એની ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે, કેમ કે જે સમાન શબ્દો નથી એની ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે। સમજ્યા, સૂરજને રવિ એટલે અને દિનકર એટલે શું થાય, સૂરજ થાય છે, પણ સોમ એટલે શું થાય, ચંદ્ર થાય, એટલે કે સોમ ઉપર રાઉન્ડ। પછી છે બાદલ, મેઘ એટલે પણ બાદલ થાય અને ઘટા એટલે પણ શું થાય, બાદલ થાય, એટલે કે નીરજ એટલે શું થાય, સ્વચ્છ થાય, એટલે કે નીરજ ઉપર રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે। આપણે સમાનાર્થી શબ્દ છે એની ઉપર નહીં પણ જે અલગ શબ્દ છે એની ઉપર રાઉન્ડ કરવાનું છે, નીરજ એટલે સ્વચ્છ થાય। પછી છે પાણી, દધી એટલે શું થશે, દહીં થશે, જલ એટલે પણ પાણી અને નીર એટલે પણ પાણી, તો આ બેનો સમાન અર્થ થાય છે, પણ દધી એટલે શું થાય, દહીં થાય, એટલે એની ઉપર રાઉન્ડ કરવાનું છે। તો આવી રીતે જો સૂરજમાં સોમ, બાદલમાં નીરજ, હું એના ગુજરાતી અર્થ પણ લખ્યા છે શબ્દ,
तो ए जोई व्यवस्थित कोनो शू अर्थ थाय छे तेनी उपर तमने आवी रीते पेन्सिल वडे राउंड करवानुं छे। रिक्त स्थान में सही शब्द लिखो, अहीं आपने साचो शब्द लखवानो छे। मैं अच्छा खाती हूँ, अच्छा कौन खाए? कोयल। तो तमने अहीं लखवानुं को य ल। मैं आफत ढा लेती हूँ, आफत कौन लावे? तो आंधी। तो लखवानुं आ आंधी। मैं प्रकाश फैलाता हूँ, ये तो तमने जोया वगर पण आवडी जशे, सूरज। मैं पानी बरसाता हूँ, पानी कौन बरसावे वरसाद ऋतुमां? तो बादल। तो आवी रीते तमने अहीं शब्द लखवाना छे। शब्द के अंतिम अक्षर को लेकर शब्द सीढ़ी बनावो, एटले के अंतिम शब्द कयो छे? आ पाछळनो आपने एक आप्यो छे प्रकाश, हवे अंतिम शब्द स, એટલે સ ઉપરથી શું છે? સહનાઈ। તો તમને અહીંયા લખવાનું સહનાઈ। પછી લાસ્ટ છેલ્લો શબ્દ કયો છે? ઈ છે, તો ઈ સે ઈક, તો ઈક। પછી છે હવે છેલ્લો શબ્દ કયો છે? ખ, તો હવે આ ખ વાળો કયો બચ્યો? ખરલ। તો અહીંયા લખવાનું ખ ર લ। તો આવી રીતે તમને અહીંયા આ શબ્દકોશ તમને સીડી પ્રમાણે તમને બનાવવાનું છે છેલ્લો અક્ષર લઈને। તો હું તમને જે આજે પેજ નંબર ઉપર 48 અને 49 ઉપર જે તમને આજે કરાવ્યું, આનું ભાષાંતર અને સ્વાધ્યાય પૂરું કરાવ્યું, એ તમને સાધ્યપોથીમાં જ આ સ્વાધ્યાય પૂરું કરવાનું છે। આ તમારું હોમવર્ક છે। થેન્ક યુ।